બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી ખતરનાક રીતે ફેલાતા લોકો ઝડપથી કોરોના સંક્રમિત થવા લાગ્યા હતા, જેને કારણે જિલ્લાવાસીઓને ચિંતા વધી હતી અને ઠેર ઠેર મિની લોકડાઉન કરવામાં આવ્યું હતું. જો કે કોરોના મહામારી હજુ સુધી નિયંત્રણમાં નથી, જેથી લોકોની સમજદારી એ જ કોરોનાની ચેન તોડી શકે છે અને લોકો કોરોનાથી સુરક્ષિત રહી શકે તેવા ઉદ્દેશ્યથી થરાદમાં પણ થરાદના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ મિની લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, જેમાં થરાદના મોબાઈલ વેપારી નરેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે થરાદમાં મોબાઈલની દુકાનો ધરાવતા મોબાઈલના વેપારીઓ સાથે પણ 15 દિવસ માટે સ્વેચ્છાએ લોકડાઉન આવકાર આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે 15 દિવસના લોકડાઉન બાદ પણ થરાદની 110 જેટલી મોબાઈલની દુકાનો અને મોબાઈલના શોરૂમના વેપારીઓ દ્વારા ફરીથી 7 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત થરાદમાં અન્ય દુકાનોના વેપારીઓએ પણ સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખી 7 દિવસના લોકડાઉનને આવકાર્યું છે, જેમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી શકશે અને 2 વાગ્યા પછી તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે તેવું થરાદના વેપારી નંદુભાઈ મહેશ્વરી અને પ્રતાપભાઈ સોનીએ થરાદના પ્રાંત અધિકારી અને થરાદના નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાને લેખિતમાં જાણ કરી હતી. જોકે અહીં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત પોતાની દુકાન સતત 15 દિવસ સુધી બંધ રાખી લોકસેવા કરી રહ્યા છે.